જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ. આજે તારીખ 25/6/2021 શુક્રવાર. ધોરણ 3 વિષય પ્રોજેક્ટ. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી ગુજરાતી, ગણિત, અંગ્રેજી, પર્યાવરણ એ વિષય શીખી ગયા. બીજા ધોરણમાં પણ પ્રોજેક્ટ તો તમારો સબ્જેક્ટ હતો જ. એ જ પ્રમાણે અત્યારે પણ તમારા ધોરણ 3માં પ્રોજેક્ટનો વિષય છે, એટલે કે જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન. બરાબર, અહીં તમને મેં પ્રોજેક્ટ બુક બતાવી છે. તમારી આ પ્રકારની નવનીતની પ્રોજેક્ટ બુક આવશે. બરાબર, અહીં અમે લખેલું છે ધોરણ 3ની નવી પ્રોજેક્ટ બુક. બરાબર, અગાઉની જૂની બદલાઈ ગઈ છે. ગયા વર્ષથી આ નવી પ્રોજેક્ટ બુક આવી છે. આવી પ્રોજેક્ટ બુકમાં તમારે ઘરકામ કરવાનું રહેશે. જે અહીં વિડીયોમાં વર્કકામ કરાવવામાં આવે છે કે જે કંઈ ઘરકામ આપવામાં આવે છે, તે તમારે આ પ્રકારની જે તમારી પ્રોજેક્ટની બુક છે તેમાં કરવાનું રહેશે. પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે અત્યારે પ્રોજેક્ટ બુક ન હોય તો તમારે પ્રોજેક્ટનું જે કંઈ તમને લખાવવામાં આવે તે 100 પાનાની સિંગલ લીટીની નોટ બનાવીને અત્યારે નોટમાં લખવાનું રહેશે. બરાબર, ચલો આપણે શરૂઆત કરીએ. પાઠ 1, ચિત્ર વર્ણન. ચિત્ર વર્ણન તે તમારી પ્રોજેક્ટની પાઠ્યપુસ્તકમાં પાના નંબર 3 પર આપેલ છે. બરાબર, ચિત્ર વર્ણન એટલે કે આપેલા ચિત્રનું વર્ણન કરો. પાઠ 1, ચિત્ર વર્ણન, આ પ્રથમ સત્ર. ચિત્ર જુઓ અને 8-10 વાક્યમાં તેનું વર્ણન કરો. બરાબર, 8-10 વાક્યમાં અહીં આપણે આપેલા ચિત્રનું વર્ણન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્ર જોઈ શકો છો. ચિત્ર જુઓ એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે આ ચિત્રમાં એક બગીચાનું દ્રશ્ય આપ્યું છે. બરાબર, જેમાં બાકડાઓ છે, બાળકો એના પર બેઠા છે. બરાબર, પેરેન્ટ્સ પણ બેઠા છે. પછી હિંચકા છે, હિંચકા પર પણ બાળકો હિંચકા ઝૂલી રહ્યા છે. લપસણી છે, બરાબર, એક દાદાજી પણ દેખાય છે. નાના નાના ફૂલ છોડના કુંડા દેખાય છે. પછી એક વડનું ઝાડ પણ દેખાય છે. એટલે કે મોટે ભાગે તમે જોઈ શકો છો, ચિત્ર જોઈને આપણે ખ્યાલ આવી જાય કે આ એક બગીચાના વર્ણન કરતું ચિત્ર છે. હવે આ ચિત્રમાં આપણને શું શું દેખાય છે તે આપણે 8-10 વાક્યમાં એનું વર્ણન લખીશું. બરાબર, ચલો તો શું છે, આ બગીચાનું ચિત્ર છે. બગીચામાં હિંચકા અને લપસણી છે. બગીચામાં બેસવા માટે બાકડાઓ પણ છે. કેટલાક બાળકો બાકડા પર બેઠા છે. એક છોકરી લપસણી પરથી લપસી રહી છે. બે છોકરીઓ હિંચકા પર બેસી હિંચકા ખાઈ રહી છે. બગીચામાં એક વડનું ઝાડ છે. ઉપરાંત બગીચામાં ફૂલ છોડના કુંડાઓ પણ મૂકેલા છે. એક બાળક ફૂલના કુંડા પાસે રમે છે. બગીચામાં દાદાજી લાકડીના ટેકાથી ઊભેલા છે. આ બગીચો ઘણો જ સુંદર લાગે છે. થઈ ગયા 8-10 વાક્ય. બગીચામાં આપણને જે જે દેખાય છે તે વસ્તુનું આપણે અહીં વર્ણન કરવાનું, એટલે ચિત્ર પરથી આપેલા ચિત્રનું વર્ણન કરો 8-10 વાક્યમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં જે મેં તમને બગીચાના વર્ણનના અહીંયા વાક્ય લખીને બતાવ્યા છે તે તમારે અત્યારે 100 પાનાની સિંગલ લીટીની પ્રોજેક્ટની નોટબુક બનાવી તેમાં લખવાના રહેશે. જ્યારે તમારી પાસે પ્રોજેક્ટની બુક આવશે ત્યારે તમારે એ પ્રોજેક્ટની બુકમાં પછી આ વાક્ય તમારે લખવાના રહેશે. સમજ પડી ગઈ બધાને? થેન્ક યુ.